નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું તમારી સાથે હેતલ ભગત. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં અધ્યાપકો માટે 8 કલાકની હાજરી ફરજિયાત બનાવી દેવાઈ છે. આ માટે યુનિવર્સિટી દ્વારા ખાસ નવો પરિપત્ર તારીખ 23મી જૂનના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ભવનોમાં અત્યાર સુધી અધ્યાપકો સવારે 10થી સાંજે 6 કલાક દરમિયાન પંચિંગ મશીનમાં થંબ પુરાવીને પોતે ભવન ઉપર હાજર રહેવાનો પુરાવો આપતા હતા, પરંતુ હવે યુનિવર્સિટી દ્વારા નિયત કરાયેલ સમય મુજબ જ મશીનમાં થંબ મારવા અધ્યાપકોને તાકીદ કરાઈ છે, જેમાં ભવનોમાં મુકાયેલ થંબ મશીનમાં સવારે 10 વાગ્યાના અડધો કલાક પહેલા અને સાંજના 6 વાગ્યાના પછીના અડધો કલાક બાદ થંબ મશીનમાં મારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પૂર્વ કુલપતિ ડોક્ટર નીતિન પેઠાણીના સમયગાળ દરમિયાન યુનિવર્સિટીના તમામ ભવનોમાં અધ્યાપકોની હાજરી પૂરવા માટે થંબ મશીનો મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ભવનોના ગુટલીબાજ અધ્યાપકોએ પોતાની મનમાની ચલાવી રાખતા હોવાનું સામે આવ્યું છે. આવા સંજોગોમાં ગુટલીબાજ અધ્યાપકો ઉપર વિશેષ નિયંત્રણ મૂકવામાં આવે એવો પણ સૂર અધ્યાપકોના એક વર્ગમાંથી ઉઠવા પામ્યો છે. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.